નમસ્તે. ધોરણ 5 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણ વિભાગ જોવાના છીએ. એમાં છે લિંગ. લિંગ એટલે કે જાતિ. એટલે જાતિ એટલે કે સ્ત્રી કે પુરુષ કે બાળક. અત્યાર સુધી આપણે બે જાતિ ઓળખતા હતા, જે હતી સ્ત્રીલિંગ અને પુલિંગ. આ વર્ષે આપણે 3 એટલે કે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ. તો ચાલો જોઈએ. તો કે છોકરો, આપણે નીચેના કોઠામાંના શબ્દો જુઓ. અ, બ અને ક. પહેલાં અમાં છે છોકરો, બમાં છે છોકરી અને કમાં છે છોકરું. દેડકો, દેડકી, દેડકો. પાડો, પાડી, પાડું. ઘોડો, ઘોડી, ઘોડું. એટલે કે અ વિભાગના નામ નર જાતે દર્શાવે છે, એટલે કે તે છે પુલ્લિંગ. જ્યારે બ છે વિભાગના નામ નર જાતિ દર્શાવે છે, એટલે કે સ્ત્રીલિંગ. અને ક વિભાગના નામ નાનત્યર જાતિ દર્શાવે છે, એટલે કે નપુંસકલિંગ પણ કહે છે. અવિભાગમાં દાખલા એટલે કે છોકરો જે છે પુરુષ, છોકરી સ્ત્રીલિંગમાં આવે, જ્યારે છોકરું નપુંસકલિંગ, એને નાનત્યર જાતિ પણ કહે છે. એટલે કે આપણે આ વર્ષે 3 લિંગ, નર જાતિ, નારી જાતિ અને નાનત્ય જાતિ, એ 3 લિંગ જોવાની છે. એને બીજી રીતે કહીએ તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પણ કહેવામાં આવે છે. એટલે કે નામની જાતિ એટલે અથવા લિંગ ઓળખવાની રીત, એટલે કે જે નામને કેવો વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય તેને પુલ્લિંગ કહે છે. દાખલા તરીકે કેવો છોકરો, જે નામને કેવી વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય તેને સ્ત્રીલિંગ કહે છે. દાખલા તરીકે કેવી છોકરી, જે નામને કેવો વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય તેને કહે છે નપુંસકલિંગ. દાખલા તરીકે કેવું છોકરું. એટલે કે આપણે પુલ્લિંગ એટલે કે અથવા સ્ત્રીલિંગ તરીકે ઓળખવું હોય તો તેને છેડે આપણે કોઈ પણ સવાલ હોય એને પૂછવો, એ કેવો એવો પ્રશ્ન પૂછવો અને જે જવાબ મળે તેને પુલ્લિંગ કહે છે. જ્યારે સ્ત્રીલિંગમાં કેવીથી પ્રશ્ન પૂછવામાં આવે અને જવાબ મળે તેને સ્ત્રીલિંગ કહે છે. જ્યારે નપુંસકલિંગમાં કેવું એવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબ મળે છે તેને નપુંસકલિંગ કહેવાય. એટલે કે પુલ્લિંગમાં વો કાનો એકમાત્ર લગાવવામાં આવે એટલે એને પુલ્લિંગ કહેવાય. જ્યારે શબ્દને અંતે વી અથવા દીર્ઘ લગાવવામાં આવે ત્યારે તેને કહેવામાં આવે સ્ત્રીલિંગ. જ્યારે નપુંસકલિંગમાં નામને છેડે વો પૂછવું એટલે કે રસ્વાવાળું એવું લગાવવામાં આવે ત્યારે નપુંસકલિંગ કહે છે. જેમ નામને 3 લિંગ હોય છે તેમ વિશેષણને પણ 3 લિંગ હોય છે. નીચે આપેલા કોઠા પરથી આ બાબત સમજી શકાશે. દાખલા તરીકે લોભામણો, લોભામણી, લોભામણું. જેવી રીતે મેં કીધું કે પુલ્લિંગ, આપણે પુલ્લિંગ જાણવું હોય તો અક્ષરને છેડે કાનો એકમાત્ર લગાવેલો હોય છે. જેમ કે લોભામણો, ળો એટલે કે કા, અને કાનો એકમાત્ર એટલે કે પુલ્લિંગ છે. લોભામણી એટલે કે એને દીર્ઘ લગાવેલી છે એટલે કે એને સ્ત્રીલિંગ કહેવામાં આવે. જ્યારે લોભામણું શબ્દને છેડે રસ્વાવાળું લગાવવામાં આવે ત્યારે નપુંસકલિંગ બને છે. એવી જ રીતે ડરામણો, ડરામણી અને ડરામણું. અહીંયા આપણે ડરામણો એમાં કાનો એકમાત્ર આપેલો છે એટલે કે પુલ્લિંગ છે. ડરામણી રસ્વય આપેલી, દીર્ઘય આપેલી છે એટલે સ્ત્રીલિંગ. અને ડરામણું એટલે કે રસ્વાવાળું એટલે કે નપુંસકલિંગ. વિદ્યાર્થી મિત્રો, આ આપણે યાદ રાખવાની સહેલી રીત છે કે કાનો એકમાત્ર, દીર્ઘાવાળી અને રસ્વાવાળું. કાનો એકમાત્ર આવે એટલે કે પુલ્લિંગ, દીર્ઘય આવે એટલે કે સ્ત્રીલિંગ અને દીર્ઘા રસ્વાવાળું આવે એટલે કે નપુંસકલિંગ. દજમણો, દયામણો, દયામણી અને દયામણો. દયામણો એટલે કે પુલ્લિંગ એટલે પુલ્લિંગ, દયામણી એટલે કે સ્ત્રીલિંગ અને દયામણું એટલે કે નપુંસકલિંગ. એવી જ રીતે અહીંયા પણ આપણને અ, બ, ક એવો કોઠો આપેલો છે. જેમ કે ઊંચો, ઊંચી, ઊંચું. જાડો,
જાડી જાડું, ખોટો ખોટી ખોટું, એવી રીતે મોટો મોટી અને મોટું. વિદ્યાર્થી મિત્રો, આ નીચે આપેલું સ્વાધ્યાય તમારે જે રીતે સમજૂતી આપેલી છે એ પ્રમાણે કરવાનું રહેશે. દાખલા તરીકે, રાક્ષસનો ચહેરો ખાલી જગ્યા હતો. રાક્ષસ એટલે કે રાક્ષસનો, રાક્ષસ એ કોણ છે? પુલ્લિંગ. તો એની માટે, પુલ્લિંગ માટે આપણે શીખેલા કે કાનો એકમાત્ર હોવો જોઈએ, એટલે એને માટે આવશે ડરામણો. ઊંચો ખાલી જગ્યા પડી ગયો. ઊંચો, કાનો એકમાત્ર છે એટલે કે પુલ્લિંગ છે, એટલે એની માટે શું વપરાશે? છોકરો કે છોકરી, તો કે પુલ્લિંગ માટે કાનો એકમાત્ર એટલે કે છોકરો. એવી જ રીતે ખાલી જગ્યા સ્ત્રીએ બાળકના બે કટકા કરવા કહ્યું. સ્ત્રી છે એટલે કે સ્ત્રીલિંગ છે, સ્ત્રીલિંગ માટે આપણે દીર્ઘયવાળું કરવાનું છે, એટલે કે લુચ્ચો લુચ્ચી અને લુચ્ચો, તો કયું આવશે? લુચ્ચી. હસતું ખાલી જગ્યા કોને ન ગમે. હસતું રસવાવાળું છે એટલે આપણે એની પાસે કયું કહેવાશે? નપુંસકલિંગ. તો કે આમાં પણ આપણને કન્ફ્યુઝ થઈએ છીએ કે પુરુષ કે બાળક, તો કે પુરુષ એ આપણને ખબર છે કે પુલ્લિંગમાં આવે, જ્યારે નપુંસકલિંગ એટલે શું? તો કે સ્ત્રીમાં પણ ન ગણાય અને પુરુષ પણ ન ગણાય, એટલે કે બાળકમાં એટલે કે બાળપણમાં આવતું હોય એને નપુંસકલિંગ કહેવામાં આવે. એટલા માટે અહીંયા આપણે બાળક લખીશું. હસતું, હસતું એટલે કે નપુંસકલિંગ. તો કે અહીંયા પુરુષ આપણને ખબર છે કે પુરુષ એ પુલ્લિંગમાં આવે, જ્યારે બાળક એ પુલ્લિંગમાં પણ ન આવે અને સ્ત્રીલિંગમાં પણ ન આવે, એટલા માટે અહીંયા આવશે બાળક. ખાલી જગ્યા રૂમાલ મારો છે. તો કે કયો મારો છે? અહીંયા આપણે મારો એટલે કે કાનો એકમાત્ર, તો કે અહીંયા આવશે પીળી કે પીળો, તો કે પીળો. તો કે પીળો રૂમાલ મારો છે. પુલ ખાલી જગ્યા હતો. તો કે પુલ એ કોણ છે? પુલ્લિંગ. તો કે પુલ્લિંગ માટે આપણે કાનો એકમાત્ર યાદ રાખેલો ને, તો અહીંયા આવશે સાંકડો. તો કે પુલ સાંકડો હતો. ખાલી જગ્યા રૂપિયો પાછો ન, પાછો જ આવે. રૂપિયો, રૂપિયો એ કોણ છે? પુલ્લિંગ એટલે કે કાનો એકમાત્ર. અહીંયા એટલે પુલ્લિંગ માટે આપણે શું વાપરવાનું છે? કાનો એકમાત્ર વાળો શબ્દ. એટલે કે ખોટી કે ખોટો, તો કે ખોટો, એટલે અહીંયા આવશે ખોટો રૂપિયો પાછો ન જ આવે. એવી જ રીતે પેલો ડુંગર ખાલી જગ્યા છે. પેલો ડુંગર, પેલો એટલે કાનો એકમાત્ર એટલે કે પુલ્લિંગ, પુલ્લિંગ માટે આપણે આવશે કાનો એકમાત્ર યાદ રાખેલો એટલે કે ઊંચો. તો કે પેલો ડુંગર ઊંચો છે. અને ટેકરી પણ ખાલી જગ્યા છે. ટેકરી એટલે કે દીર્ઘય, અને દીર્ઘય માટે આપણે સ્ત્રીલિંગમાં યાદ રાખવાનું છે, એટલે કે સ્ત્રીલિંગ માટે શું યાદ રાખવાનું? દીર્ઘયવાળો વાક્ય શબ્દ એટલે કે ઊંચી. ટેકરી પણ ઊંચી છે એટલે કે પેલો ડુંગર ઊંચો છે અને ટેકરી પણ ઊંચી છે. એ સમજ પડીને બાળકો, ફરીથી રિપીટ કરીએ. પુલ્લિંગ યાદ રાખવા માટે આપણે કાનો એકમાત્ર યાદ રાખીશું, સ્ત્રીલિંગ માટે દીર્ઘય, નપુંસકલિંગ માટે રસવાવાળું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બે તમારે જાતે કરવાનો છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ બધી સમજૂતી તમારે નોટબુકમાં રાખવાની રહેશે. નમસ્તે.